નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દવાખિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 3 દિવસ ગરમી યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતા છે. અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ રહેશે પારો. ગાંધીનગરમાં 38 ડિગ્રીની આસપાસ રહેશે તાપમાન. દરિયાઈ વિસ્તારમાં 2-3 ડિગ્રી તાપમાન વધશે. बात करते हैं तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा. बारिश की अभी आगे आने हफ्ते में किसी भी प्रकार के चांसेस देखने को नहीं बन रहे हैं. साथ ही साथ अगर हम बात करें अधिकतम तापमान, वो अपने नो लार्ज चेंज में बना रहेगा, जिसमें कुछ जगहों पे जो है इनलैंड एरियाज में जो है 1.5 डिग्री जो है बड़ा देखने को कुछ स्टेशन में मिल सकती है, बट मोस्टली नो लार्ज चेंज में रहेगा. कोस्टल एरियाज में जो कुछ स्टेशन में जो है तापमान जो है 2-3 डिग्री जो है बढ़ सकता है. સુરત બાદ ગાંધીનગર કમલમમાં પાટીલની બેઠક યોજાશે. ક્ષત્રિય આગેવાનો સાથે પાટીલની બેઠક થશે. કમલમ ખાતે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી સહકાર માંગશે પાટીલ. અગાઉ સુરતમાં ક્ષત્રિય આગેવાનો સાથે કરી હતી બેઠક. હવે ગાંધીનગર કમલમ જે મુખ્ય બેઠક જે છે તે થવા જઈ રહી છે, જેમાં સુરતની અંદર પણ સીઆર પાટીલે સ્પષ્ટ કહ્યું હતું કે જે રોષ છે તે તમામ ક્ષત્રિયો રૂપાલા સુધી સીમિત રાખે તેવી રજૂઆત કરવામાં આવી હતી ને જેની સાથે તેઓ સહમત થયા હતા. બાકીની જે 24 બેઠક છે તે 24 બેઠકો ઉપર ભાજપને સમર્થન મળતું રહેશે ક્ષત્રિય સમાજનું, તેવું કહેવા કેટલાક આગેવાનો પણ સામેથી આવ્યા હતા અને તે વાત ઉપર પણ તેઓ મક્કમ જોવા મળ્યા હતા. આજે સુરત બાદ કમલમની અંદર ગાંધીનગરથી આ સીઆર પાટીલની બેઠકને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર કમલમમાં સીઆર પાટીલ જે બેઠક ક્ષત્રિય આગેવાનો સાથે કરવાના છે, ડેમેજ કંટ્રોલને લઈને બેઠક છે. વધુ એક મહત્વની વાત એ પણ છે કે અહીંયા આગળ રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ ચર્ચા થાય તો નવાઈ નહીં, કારણ કે હવે જે મહત્વની વાત થઈ ગઈ છે, રાજા ઉપર જે નિવેદન કરવામાં આવ્યું રાહુલ ગાંધીનું અને રાજા રજવાડા ઉપરના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજને લોકો પૂછવા લાગ્યા હતા કે હવે શું કરશો, હવે શું તમે ભાજપની સાથે સાથે કોંગ્રેસનો પણ બોયકોટ કરશો, અથવા તો ભાજપને વિરુદ્ધ મતદાનની જે વાત કરી રહ્યા છો તો શું તમે હવે કોંગ્રેસને પણ વોટ આપતા પહેલા બોયકોટની વાત કરશો? તો આ મહત્વના મુદ્દા પણ આ ડેમેજ કંટ્રોલની બેઠકમાં હોઈ શકે છે. પરંતુ સૌથી વધારે મહત્વની અને સૌથી મોટી વાત અહીંયા આગળ એ સ્પષ્ટ છે કે ડેમેજ કંટ્રોલ ક્ષત્રિયોના આગેવાનો સાથે બેસી ખુદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કરી રહ્યા છે. તેઓએ પણ આ પહેલા કહ્યું હતું કે હું પણ માફી માંગુ છું કે જે નિવેદન આપવામાં આવ્યું છે. તેની સાથે સાથે સીઆર પાટીલે જ્યારે સુરતથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, કેટલાક ક્ષત્રિય આગેવાનો સામેથી ગયા હોવાની વાત કરી હતી, ત્યારે પણ સ્પષ્ટ કહ્યું હતું કે આ જે રોષ છે તે રાજકોટ બેઠક અને રૂપાલા સુધી સીમિત રહે તેવો પ્રયાસ થઈ રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પાસેથી મેળવીશું. દીપિકા, જે સૌથી વધારે મહત્વની ચર્ચાનો મુદ્દો રહ્યો છે 2024ની લોકસભાની અંદર ભાજપ માટે ક્ષત્રિય આંદોલન, તેને લઈને કેટલી મહત્વની આ બેઠક, કોણ કોણ આ બેઠકમાં હાજર રહેશે, શું મહત્વના મુદ્દાઓ ચર્ચામાં? બિલકુલ સિદ્ધાર્થ, અત્યારે હું કમલમ કોબાથી આપને વિઝ્યુઅલ્સ બતાવી રહી છું. અહીં ક્ષત્રિય સમાજના તમામ જે આગેવાનો છે તેઓ ધીમે ધીમે કમલમ આવી રહ્યા છે. એન્ટ્રી ગેટ ઉપર અત્યારે છું એટલે દરેકના કાર્ડ ચકાસીને અંદર લઈ જવામાં તેમને આવે છે. સૌથી મહત્વની વાત છે કે સીઆર પાટીલ હમણાં બરાબર 4 વાગ્યાની આસપાસ આ તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સાથે એક બેઠક યોજવાના છે અને જે મુદ્દાઓ છે તે મુદ્દાઓમાં સૌથી મહત્વની વાત ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 રહેશે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તમામ આગેવાનો છે, કદાચ કોઈ ગિફ્ટ લઈને આવ્યું હોય કે કંઈ પણ લઈને આવ્યું હોય, તો આ બધું છે તે સાઈડમાં કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે સૌથી મહત્વનું છે અને આ વખતે આંદોલનને લઈને પણ જે ચર્ચા છે લોકસભાને ચૂંટણીને લઈને, એટલે ભાજપ પોતાનો પક્ષ મૂકશે, ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પણ પોતાનો પક્ષ મૂકશે, એટલે આ પ્રકારની જે વાત છે, ચર્ચા છે, બેઠક છે, તો બેઠકમાં સૌથી મહત્વના મુદ્દાઓ પાર્ટ 2ને લઈને જે ક્ષત્રિય સમાજની રણનીતિ છે તે બિલકુલથી રહેશે. સમાજના આગેવાનો છે તેમની સાથે પણ એક વાતચીત કરવાનો મારો પ્રયત્ન રહેશે, પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ સમાજના જે કાર્યકર્તાઓ છે તે અંદર આવી રહ્યા છે. સમાજના આગેવાનો છે તેઓ હજુ સુધી લગભગ પહોંચ્યા નથી અને સીઆર પાટીલ લગભગ 4 વાગ્યાની આસપાસ ગાંધીનગરના કમલમ ખાતે પહોંચશે. આભાર દીપિકા સમગ્ર માહિતી બદલ. તો આ મહત્વની બેઠક જે છે તે શરૂ થવા જઈ રહી છે થોડા જ સમયની અંદર અને બેઠક શરૂ થતાની સાથે જ મહત્વનો મુદ્દો જે છે તે છે ડેમેજ કંટ્રોલ કરવાનો ક્ષત્રિયો અને ભાજપ વિરુદ્ધ. અને હવે વાત કરીએ રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનની.
રાજા મહારાજા ઉપર રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી. પીએમએ કહ્યું કે રાહુલના નિવેદન પર પીએમની પ્રતિક્રિયા રાજાઓને અત્યાચારી ગણાવાયા, રાજા મહારાજાઓનું અપમાન કરવામાં આવ્યું, રાજા મહારાજાઓને ગાળો બોલે છે રાહુલ, રાહુલને મુઘલોના અત્યાચાર યાદ નથી આવતા, રાહુલને રાજા મહારાજાઓના યોગદાન યાદ નથી આવતા. કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ, કોંગ્રેસના આવવાથી વિકાસનું પલાયન થયું છે. તો રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીધો જે મુદ્દો ઉઠાવ્યો અને સ્પષ્ટ કહી દીધું કે રાજા રજવાડાઓ પર જે રાહુલ ગાંધીએ નિવેદન કર્યું છે તેમાં તેઓ જમીન હડપવાને લઈને અનેક વાતો કરી રહ્યા છે, પરંતુ શું રાજા રજવાડાઓની જે યોગદાન છે, જે ક્ષત્રિય ધર્મની વાત છે, તે કેમ યાદ નથી આવતી તમને? હમારી આઝાદી કી લડાઈ કો ભી વોટ બેંક કે નજરિયે સે, તુષ્ટિકરણ કે નજરિયે સે હી લિખવાયા હૈ, ઓર આજ ભી યે કોંગ્રેસ કે શહજાદે ઉસી પાપ કો આગે બઢા રહે હૈ. આપને કોંગ્રેસ કે શહજાદે કા એક તાજા બયાન જરૂર સુના હોગા. યે શહજાદે કા કહેના હૈ કે ભારત કે રાજા, ભારત કે મહારાજા જે અત્યાચારી થે, યે ગરીબો કી જમીન છીન લેતે થે, જબ મરજી પડે તબ ઉનકા સબ હડપ કર લેતે થે. કોંગ્રેસ કે શહજાદે ને છત્રપતિ શિવાજી મહારાજ, કિત્તૂર કી રાણી ચિન્નમ્મા જૈસે મહાન વ્યક્તિત્વ કા અપમાન કિયા હૈ. ઇનકા સુશાસન, ઇનકી દેશભક્તિ આજ ભી હમ સભી કો પ્રેરિત કરતી હૈ. જરા શહજાદે કો પતા હૈ કા મૈસુરુ રાજઘરાને કા યોગદાન? ઉનકો યાદ નહીં રહા? મૈસુરુ રાજઘરાને કો આજ પૂરા દેશ ગર્વ કે સાથ દેખતા હૈ કે નહીં દેખતા હૈ? સાથીઓ, કોંગ્રેસ કે શહજાદે કા બયાન સોચ સમજ કર વોટ બેંક કી રાજનીતિ કરને કે લિયે. રાહુલ ગાંધીના રાજા રજવાડાના નિવેદન પર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની પ્રતિક્રિયા, કહ્યું દેશની આઝાદી સમયથી રાજા મહારાજાનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સાથે તેમણે સરદાર પટેલનો પણ નિવેદનમાં ઉલ્લેખ કર્યો. વધુમાં તેમણે કહ્યું કે આ જ રીતે દેશ આગળ વધશે તો વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બની જશે. આપણી પાસે શ્રેષ્ઠ નેતૃત્વ છે, ત્યારે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે કોઈ નેતા પણ નથી, નીતિ અને નિયત પણ નથી. આ સાથે તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જબ ભારત આઝાદ હુઆ થા, જબ રાજ્યો કે વિલય કા પ્રશ્ન થા, હમારે રાજા મહારાજા જો ભી યહાં પે થે, સરદાર વલ્લભભાઈ પટેલ કી અપીલ પર સબને અપને રાજ્ય કા બહુત હી સહર્ષ વિલય કરને કે લિયે અપની સહમતિ દી. ભારત યદિ ઇસી તરીકે સે આગે બઢતા રહા તો 2027 આતે આતે વર્લ્ડ કી ટાપ 3 કન્ટ્રીઝ મેં ઇસે ખડે હોને સે દુનિયા કી કોઈ તાકત રોક નહીં સકતી. मैं मानता हूं उसके कई कारण है, पर सबसे बड़ा कारण है एक हमारे पास स्ट्रांग और क्रेडिबल लीडरशिप जो मोदी जी के रूप में हमारे पास है. मैं कह सकता हूं उनके पास विजन भी है, मिशन भी है और साथ ही साथ पैशन भी है. लेकिन कांग्रेस के पास क्या है यदि इसके बारे में मुझे कहना हो तो मैं कह सकता हूं न नेता है, न नीति है और न तो नियत है. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે કહ્યું કે આ બતાવે છે કે કોંગ્રેસની માનસિકતા રેલી છે, કોંગ્રેસની મથાવટી મેલી છે. આ દિન સુધીમાં રાજા મહારાજા માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાને પણ આટલા વર્ષોના
કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને આજે અને આ સિવાયના પણ કે જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું, સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે, રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને બિનઅધિકૃત લોકોને વેચી દેવાની વાત કરો, લઘુમતીને વેચી દેવાની વાત કરો, જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો, જે ઘૂંસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો, એ તો સરાસર અન્યાય છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કરતૂતોને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. તો રાજાપરના રાહુલના નિવેદન પર બોલ્યા સંઘવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા: રાહુલના નિવેદનથી સમાજમાં દુઃખની લાગણી. રાજા રજવાડાઓએ દેશની એકતા માટે બલિદાનો આપ્યા, કોંગ્રેસે રાજા રજવાડાઓને બદનામ કર્યા. અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ સહજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું. દેશની જમીનો, દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય, દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય, તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. અમે માફી માંગી, માફી માંગીએ છીએ અને માફી માંગશો, કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલું છે. આ અમારો જ સમાજ. તો રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન પર હર્ષ સંઘવીનો પ્રહાર. રાજા મહારાજા પર કરેલા નિવેદન પર કર્યો પલટવાર. કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા કે રજવાડા રાજાઓએ આપ્યા, જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારે ઉઠાવ્યું, જે ઈચ્છા થઈ તે કોંગ્રેસની સરકારે લૂંટ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરીને વાર કર્યો છે. રાજા મહારાજાને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન. રાજા મહારાજા જે ઈચ્છતા તે કરતા રાહુલ ગાંધીનું આ નિવેદન હતું. જમીન જોઈએ તો પણ છીનવી લઈ લેતા. રાજાઓ મહારાજાઓ કા રાજ થા, જો ભી વો ચાહતે થે કર દેતે થે, કિસી કી જમીન ચાહીએ હોતી થી ઉઠા કે લે જાતે થે. રાહુલના રાજાના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનો પલટવાર: રાહુલ ભારતમાં ભણ્યા નથી એટલે ઇતિહાસથી અજાણ છે. રાજાઓએ જમીન દેશ માટે ન્યોચ્છાવર કરી છે. પોરબંદરથી મહત્વના અને મોટા સમાચાર. દરિયામાંથી ઝડપાયું છે 90 કિલો હેરોઈન. એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન છે. 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની સકંજામાં આવ્યા છે. ભારત લાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ. હાલમાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. 90 કિલો ડ્રગ્સ ફરી એક વખત દરિયામાંથી પકડવામાં સફળતા મળી છે. ગુજરાતની સુરક્ષા એજન્સીઝને એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાનીઓને પણ પકડવામાં આવ્યા હોવાની મહત્વની અને મોટી જાણકારી છે. કઈ રીતે સઘન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તે પણ ટૂંક સમયમાં પ્રેસ કરીને જણાવવામાં આવશે. ભારત લાવવામાં આવી રહ્યું હતું ડ્રગ્સ તે વાત કન્ફર્મ થઈ ચૂકી છે. દરિયાઈ માર્ગનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે પરંતુ આ ભારત માટે હતું. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિશ, વધુ શું જાણકારી છે? કઈ રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું? શું મહત્વના મુદ્દાઓ હતા જે કહેવામાં આવ્યા છે હાલમાં આપની પાસે જે માહિતી હોય? જી સિદ્ધાર્થ, કહી શકાય કે જે રીતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તેમજ એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિતની જે તમામ સુરક્ષા એજન્સીઓ છે તેઓએ સંયુક્તપણે જે તેઓને જાણકારી જે માહિતી મળી હતી તેના આધારે છેલ્લા 2-3 દિવસથી આ જે નાર્કોટિક્સનો જે જથ્થો ગુજરાતના જે દરિયામાં આવી રહ્યો છે તેવી જે જાણકારીના ભાગરૂપે તેઓએ આ જે પાકિસ્તાનની જે બોટ છે તે બોટને ઝડપી પાડી છે. અને બોટમાં કહી શકાય કે 86 કિલો જેટલું જે નાર્કોટિક્સ છે તે જથ્થો હોય અને જેની આંતરરાષ્ટ્રીય કિંમત સીધા ગણીએ તો 600 કરોડ રૂપિયા જેટલી થાય છે.
અને આ બોટમાં જે 14 જેટલા જે ક્રૂ મેમ્બરો જે બોટમાં સવાર હતા તેઓને પણ પકડી પાડવામાં આવ્યા છે, અને આ જે તમામ જે નાર્કોટિક્સનો જથ્થો અને જે ક્રૂ મેમ્બરો જે છે બોટમાં સવાર તેઓને મોડી રાત સુધીમાં પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ પ્રતિશ. તો હાલમાં જે રીતે જાણકારી આપવામાં આવી રહી છે, ભારતમાં લાવવામાં આવી રહ્યું હતું આ ડ્રગ્સ, અનેક વખત ભારતના જ આ દરિયાઈ વિસ્તારનો ઉપયોગ, દરિયાઈ સીમાનો ઉપયોગ, દરિયાનો ઉપયોગ અન્ય દેશમાં ડ્રગ્સ મોકલવા માટે કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે આ 90 કિલો ડ્રગ્સ ભારતમાં જ અંદર સપ્લાય થાય તે હેતુથી મોકલવામાં આવી રહ્યું હતું. કયા કયા વિસ્તારો હતા, કોને મોકલવાનું હતું, કારણ કે પાકિસ્તાની 14 લોકો પકડાયા હોવાની સ્પષ્ટ માહિતી હાલમાં મળી ચૂકી છે. સ્વાગત છે. પાટીલના નિવેદન પર બોલ્યા શક્તિસિંહ ગોહિલ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન, કોંગ્રેસે દેશમાં એકતા બનાવી રાખવાનું કામ કર્યું છે, રાહુલની વાતનો ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે, રાહુલના નિવેદન પર રાજનીતિ થઈ રહી છે. કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે, પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું, 1815નો ધણી છું, મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો, જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે. અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા. રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકોટ કોંગ્રેસના નેતા દલીલ આપીને રાહુલનો બચાવ કરતા નજરે પડ્યા. કોંગ્રેસ નેતા અશોક સિન્હા મતે જો રાહુલે અત્યારના સમય પ્રમાણે આ ટિપ્પણી કરી હોય તો નિંદનીય છે. હવે આપને કહું કે ત્યારે એ યુગ એવો હતો કે વીર ભોગ્ય તે વસુંધરા, જેની પાસે તાકાત હતી એ વધુમાં વધુ જમીન, વધુમાં વધુ જમીનના માલિક બનતા. બીજું, રાજીવ ગાંધી, રાહુલ ગાંધીએ એ સંદર્ભે કદાચ વાત કરી હોય, જો રાહુલ ગાંધી આજના સંદર્ભે વાત કરી હોય તો હું એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસના કાર્યકર તરીકે બહુ સમજણપૂર્વક કરશું કે ટીકાને પાત્ર છે એવું એને ન બોલવું જોઈએ. પણ જો એમને મેં આમ કીધું કે જ્યારે એમને ભૂતકાળના સંદર્ભે કોઈ વાત કરી હોય, પણ છતાંય રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે, એવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરેલી નથી. રાહુલ ગાંધી એના શબ્દની અંદર ક્યાંય ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી, એને માત્ર એને રાજા રજવાડાની વાત કરી છે. પણ એ રજવાડાઓ જ્યારે હતા એ સમયે જે વીર ભોગ મેં આપને કીધું, જેની પાસે તાકાત હતી, જેની પાસે વધારે સંઘ શક્તિ હતી, એવા રજવાડાઓ છે એ અન્ય રાજ્યો સાથે કરાર કરી, અન્ય રાજ્યો ઉપર હુમલાઓ કરી અને અન્ય રાજ્યો પાસેથી પોતાની તાકાત પ્રમાણે પોતાની જમીન, પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે જે કરતા એ સંદર્ભે એને ટિપ્પણી કરેલી છે. એને કોઈ અસ્મિતા અને લાજ એવી ટિપ્પણી કરેલ નથી. હું 100% કહું છું અત્યારના સંદર્ભમાં હોય તો નિંદનીય છે. તો રાહુલ ગાંધીના રજવાડા અંગેના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ. રાજકોટની ક્ષત્રિય મહિલાઓએ આપ્યું નિવેદન, રાહુલ ગાંધીએ પણ માફી માંગવી જોઈએ, મહારાજાએ ક્યારેય પણ પ્રજા સાથે અન્યાય કર્યો નથી. રાહુલ ગાંધીનો એક વિડીયો જે છે તે વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ક્ષત્રિય સમાજ જે છે રાજા રજવાડાઓ વિશે બોલતા નજરે પડી રહ્યા છે. ત્યારે હાલ આપણી સાથે ક્ષત્રિય મહિલાઓ પણ છે. બેન શું કહેશો, આ વિડીયો તમે જોયો છે? જી જોયો છે. જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ બધી વાત તમારી સાચી છે. રાજા રજવાડા જ્યારે રાજાશાહી હતી તો રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કર્યો નથી, એ સમગ્ર સમાજ જાણે છે કે રાજાએ ક્યારે પ્રજા સાથે અન્યાય કરેલ નથી. અને રાજા રજવાડાની તો રાજા રજવાડા અંગે રાહુલ ગાંધીના નિવેદનને કરણી સેના મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ પદ્મિનીબા વાળાએ વખોડ્યું છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં પદ્મિનીબાએ કહ્યું કે આ નિવેદન પર રાહુલે માફી માંગવી જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા જે છે એ ક્ષત્રિય રાજા રજવાડાઓ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. આ વિવાદિત નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા આપણી સાથે છે. બેન શું કહેશો, આ નિવેદનને તમે કઈ રીતે જુઓ? જી, રાહુલ ગાંધીજીએ જે ટિપ્પણી કરી છે એ અયોગ્ય કહેવાય. અને હું તો બધાને એક જ પાસા રાખીશ કે જે રૂપાલાભાઈએ પણ અભદ્ર ટિપ્પણી કરી તો એને સજા, તો આને પણ સજા હોવી જ જોઈએ. માફી માગે રાહુલ ગાંધીજી
કે જે આપલો આપ અમારો ઇતિહાસ જાણતા ન હોય તો પહેલાં જાણી લ્યો, અને જે આપ ટિપ્પણી કરી રહ્યા છો તો પહેલાં આપણે વિચારવું જોઈએ કે ક્ષત્રિય સમાજે શું રમત બની ગયો છે. તો ગમે એ આવી રાહુલ ગાંધીએ કરી કે રૂપાલાજીએ કરી, અમે તમામ ભૂલોને તમામ ટિપ્પણીઓને અમે વખોડીએ છીએ. પરંતુ રૂપાલાજીએ કરેલા પાપ, એમણે કરેલું કૃત્ય, એ રાહુલ ગાંધીની ટિપ્પણીની પાછળ સંતાવાથી એ પાપ ભૂસાઈ નહીં જાય તમારું.